મહુવા તાલુકાના અલગટ ગામના બાવળી ફળિયામાં લો લેવલ કોઝવે છેલ્લા પાંચ વર્ષથી હાઈ લેવલ કોઝવે બનાવવાની અનેક રજૂઆતો કરવા છતાં પણ હાઈ લેવલ કોઝવે નહીં બનાવવામાં આવતા હાલ અલગઢ ગામની પ્રજા દારૂણ સ્થિતિમાં મુકાઈ છે જોકે વરસાદી માહોલમાં નોકરિયાત વર્ગ કે વિદ્યાર્થીઓ તો ઠીક પણ મૃત વ્યક્તિની લાશને પણ હેરાન થવું પડતું હોવાનો શરમજનક કિસ્સો બહાર આવ્યો છે મહુવા તાલુકાના અલગઢ ગામના બાવળી ફળિયાનો લો લેવલ કોઝવે હાલ પાણીમાં ગરકાવ થઈ જતા ત્યાંના રહીશોનો ગ્રામ સાથેનો સંપર્ક તૂટી ગયો છે જોકે એક તરફ રાજ્ય સરકાર વાયબ્રન્ટ ગુજરાત અને ડિજિટલ ગુજરાતની વાતો કરતી હોય પરંતુ અલગઢ ગામની પરિસ્થિતિ કંઈક અલગ જ ચિતાર આપે છે હાલમાં બાવળી ફળિયામાં એક વ્યક્તિનું મોત નીપજતા ડાઘુએ જીવના જોખમે લો લેવલના કોઝવે પરથી વહેતા વહેણમાં લાશ નનામીથી ઉચકી અંતિમ ક્રિયા માટે સ્મશાન લઈ જતા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે જોકે છેલ્લા પાંચ વર્ષથી અનેક રજૂઆતો કરવા છતાં પણ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા તંત્ર દ્વારા બાવળી ફળિયામાં હાઈ લેવલનો બ્રિજ નહીં બનાવતા જીવતા માણસો તો ઠીક પરંતુ મૃત્યુ બાદ મૃતકની લાશને પણ પોતાની અંતિમ મંજિલે પહોંચવા માટે મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું